जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन गुरुकुल में संस्कृत शिक्षक तरीके कौशल ओझा सर आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करे। बधाज विद्यार्थी मित्रों मजा में हसो। ओके, तो सौ प्रथम बधाने सुप्रभातम। सरस विद्यार्थी मित्रों, आपणे आजे आठमो चेप्टर मम दिनचर्या, सात चेप्टर कम्प्लीटली भणी गया छीए, बराबर। आठमो चेप्टर मम दिनचर्या आजे आपणे शीखवाना छीए। तो अत्यारे तमारे खाली मात्र ने मात्र अहीं ध्यान आपवानुं छे, लखवानुं काई नथी। तमने जे लखवानुं छे मैं होमवर्क में PDF आपेली छे, बराबर। आजे समय थोड़ोक आपणे शीखवानो छे, आजे ए समय माटेनी PDF एक पेज छे, बे PDF मोकलेली छे। एक PDF में समय ज दर्शावे छे, बीजू PDF में पाठ 8 नुं स्वाध्याय पोथी में जे आपेलुं छे ए बधुं मारे लखवानुं छे। एटले बे PDF तमारे सारा अक्षरथी लखवानी छे। पण एनी पहेला आपणे आ पाठ समझूती मेळवीए एनी पहेला आपणे पेपर स्टाइल छे ते थोड़ीक जोई लईए। कदाच तमारे एक्जाम आवे तो पेपर स्टाइल छे ते आ प्रमाणे आपणे जोई लीधी होय तो आपणे वांधो न आवे, એટલે પેપર સ્ટાઇલ આપણે જોઈ લઈએ છીએ। આના પછીનો નવમો પાઠ ચેપ્ટર નંબર 1-9 પૂછાશે આપણને 80 માર્કમાં, બરાબર। તો 1-9 પાઠ, એટલે આપણે તો આઠમો જ ચાલ્યો છે, હજી આવતા લેક્ચરમાં આપણે નવમો પાઠ ચલાવી દઈશું, બરાબર છે। અને કદાચ લેક્ચર ન આવે તો એક તમને વિડીયો છે તે અપલોડ કરી દઈશ, તમને ટૂંકમાં મળી જશે નવમું ચેપ્ટર, બરાબર। ગ્રામરનું છે, સાવ સહેલું છે, એટલે એ બધું તમને હું વિડીયો છે તે બનાવીને મૂકી દઈશ, બરાબર। 1-9 ચેપ્ટર આપણે જે ટેક્સ્ટબુકમાં છે 1-9 ચેપ્ટર ભાષા સજ્જતા એટલે કે ગ્રામરનું છે। તો 80 માર્કનું આ પ્રમાણે પેપર સ્ટાઇલ છે, તમને સમજાવી દઉં। પ્રશ્ન 1 એટલે કે વિકલ્પો હશે, 20 વિકલ્પો હશે, કેટલા 20 વિકલ્પો, એના 20 માર્ક છે। પણ વિકલ્પોમાં કઈ કઈ વસ્તુ, તો બ્રેકેટમાં લખી છે જુઓ, એમાં શબ્દાર્થ એટલે શબ્દોનું સંસ્કૃત શબ્દ આપ્યો એનું ગુજરાતી લખવાનું, બધા ABCD વિકલ્પ તો હશે જ, પછી સમાનાર્થી, પછી વિરુદ્ધાર્થી, બધું મેં તમને PDF મોકલી છે દરેક ચેપ્ટરની, એમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી બધું છે જ, બરાબર। તો સમાનાર્થી, પછી વિકલ્પો, બરાબર। તો આવી રીતે આ બધું એ તમને પૂછાવાનું છે, બરાબર। ઓકે, તો આ રીતે તમે કમ્પ્લીટલી પાકું કરી શકો છો, બરાબર। પછી બીજો છે પ્રશ્ન, તેમાં શું છે, તો કે પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફનું જે છે તે તમને પેરેગ્રાફ જે આપેલો છે એમાં આ પ્રમાણે મૂકેલું છે, બરાબર। પેરેગ્રાફનું ભાષાંતર કરવાનું હોય તમારે તો એ પેરેગ્રાફના ભાષાંતરમાં કોઈ પણ પેરેગ્રાફ આપણે બધા ચલાવેલા જ છે, બરાબર। 1-8 પાઠ ચલાવેલા છે, એમાં કોઈ પણ પેરેગ્રાફ આવે એનું ભાષાંતર તમને આવડી જાય। બે પેરેગ્રાફ પૂછાશે એના 8 માર્ક છે, શ્લોક 2 પૂછાશે એના 8 માર્ક છે, નાટ્યખંડ એટલે શું, તો કે આપણે 5મું ચેપ્ટર આવ્યું શિલાયાહ પ્રવાસઃ છે ને, 5મું ચેપ્ટર, એમાં શું છે, તો કે ક્યારેક શિલા બોલે છે, ક્યારેક સવિતા બોલે છે, ક્યારેક શિક્ષિકા બોલે છે, તો આને પાત્ર આપેલા હોય કેરેક્ટર એને નાટ્યખંડ કહેવાય, તો એના 2 પેરેગ્રાફ એના 8 માર્ક। પ્રશ્ન 3, એમાં સંસ્કૃત પ્રશ્ન જવાબ છે, તો આપણે PDF મોકલી છે એમાં બધામાં સંસ્કૃત પ્રશ્ન જવાબ આપ્યા જ છે તમને, બરાબર। તો એ રીતે તમે એમાંથી એ પણ પાકું કરી શકો છો, બરાબર। પછી તો કે ગુજરાતી પ્રશ્ન જવાબ છે 4 પ્રશ્ન એના 8 માર્ક, શ્લોક પૂર્તિના શ્લોકો, તો શ્લોક પૂર્તિનો આપણે વિડીયો પણ બનાવેલો છે, બરાબર। અને વિડીયો ન બનાવેલો હોય તોય તમને ખ્યાલ આવી જશે, શ્લોક પૂર્તિના પહેલા ચેપ્ટરના 3 શ્લોકો, પહેલો, બીજો અને ત્રીજો શ્લોક, વંદના જે છે, વંદના પહેલું ચેપ્ટર એટલે કહ્યું વંદના, બરાબર। તો વંદનાના 3 શ્લોકો, પહેલો, બીજો અને ત્રીજો, બરાબર, અહીંયા લખી જ દઉં છું તમને, વંદના પહેલું ચેપ્ટર એટલે કહ્યું તો વંદના ચેપ્ટર, ચિત્રપદાની 1-2 એમાં તો અલગ છે બધું એટલે એ નહીં આવી શકે, વંદના એના પહેલા ચેપ્ટરના પહેલો, બીજો, ત્રીજો શ્લોક અને 6ઠું ચેપ્ટર વિનોદ પદ્યાની એમાં પહેલો અને 5મો શ્લોક, બરાબર છે। તો આ રીતે તમે પહેલો શ્લોક એમાં કયો છે આપણે જોઈએ, પહેલો શ્લોક તો તમને ટેક્સ્ટબુકમાં આપેલો જ છે, સદા વક્રી સદા ક્રૂર વાળો, અને 5મો તો કે કન્યા વરયતે રૂપમ, આ 5 શ્લોક થયા ચેપ્ટર 1 ના 3, ચેપ્ટર 6 ના 2,
ત્રણ ને બે પાંચ, પાંચ શ્લોકોમાંથી કોઈ પણ બે શ્લોકો પૂછાશે કેટલા માર્કમાં? આઠ માર્કમાં, બરાબર છે. ખાલી જગ્યા છ પૂછાશે એના છ માર્ક. સંસ્કૃત વાક્યનું ગુજરાતી પૂછાય છે ત્રણ, આ બે ચિત્રપદાની એક બે માંથી. સંસ્કૃત વાક્યનું ગુજરાતી મેં બે પીડીએફ મોકલી હતી ચિત્રપદાનીમાં, બરાબર, ચિત્રપદાની એક અને બે. તો એમાં તમારે આ પ્રમાણે પાકું કરવાનું રહેશે, સંસ્કૃત વાક્યનું ગુજરાતી કરવાનું એ ચિત્રપદાની એક બે માંથી વાંચી લેવાનું, અને ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરવાનું એને ત્રણ વાક્યો, ચિત્રપદાની એક બે માંથી બે ના ત્રણ ત્રણ માર્ક, બરાબર. આ રીતે કુલ ટોટલ 80 માર્ક થઈ ગયા. આઠ, આઠ દુ સોળ, આઠ ત્રણ ચોવીસ, આઠ ચાર બત્રીસ, આઠ પાંચ ચાલીસ, આઠ છ અડતાલીસ, અડતાલીસ ને છ ચોપન, ચોપન ને છ સાઠ, સાઠ ને ઉપરના વીસ વિકલ્પોના, એટલે 80 થઈ ગયા. આ રીતે 80 માર્કની પેપર સ્ટાઇલ તમારે જ્યારે એક્ઝામ આવે ત્યારે આ પ્રમાણે અત્યારે પેપર કાઢેલું છે તો આ પ્રમાણે પેપર સ્ટાઇલ તમારે રહેશે. નવમો પાઠ, અત્યારે આઠમો પાઠ ભણીએ છીએ, નવમો પાઠ બાકી છે. તો નવમો પાઠ જે બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું, બરાબર. ગ્રામર છે એમાં કશું અઘરું નથી, એટલે હવે જોઈ લેશું આપણે. ઓકે, હવે મમ દિનચર્યા, બરાબર છે, એ તમને આઠમો પાઠ છે. તેમાં સંખ્યા, સોરી, સંખ્યા આપણે સાતમા ચેપ્ટરમાં શીખી, એકથી સો સુધીની સંખ્યા. હવે આમાં સમય શીખવાનો છે, તો એ માટે સમય માટે શીખવા માટે આ બે અલગ અલગ કોષ્ટક આપેલા છે, એ બે તમે પાકા કરી લેશો એટલે તમને ઓટોમેટિક સમય આવડી જશે, બરાબર છે. ઓકે, તો હવે જુઓ એમાં તમે સપાદ એટલે સવા, સપાદ એટલે શું થાય? સવા. પંદર મિનિટ વધારે હોય તો શું કહેવાય? સપાદ. ત્રીસ મિનિટ વધારે હોય તો કેવું હોય? સાર્ધ. પિસ્તાલીસ મિનિટ વધારે હોય તો શું કહેવાય? પાદો ન એટલે પોણા. પછી અધિક અને ઊન, એ બે શબ્દ તમારે ખાસ કરીને પાકા કરવાના છે. અધિક એટલે વધારે થાય, ઊન એટલે ઓછું થાય. તો એના નિયમ આપ્યા છે બે, અ પ્લસ અ બરાબર આ, અ પ્લસ ઉ બરાબર ઓ, એ નિયમ યાદ રાખજો, હમણાં આવશે એટલે હું તમને કહીશ, બરાબર છે. ઓકે, તો હવે સંખ્યાવાચક અને સમયવાચક એમાં થોડોક ડિફરન્ટ છે. આપણને એક થી બાર સુધીના સંખ્યા તો આવડે જ છે. તો એકને શું કહેવાય? એકમ. પછી દ્વે, પછી ત્રીણી, પછી ચતવારી, પછી પંચ, પછી ષટ, પછી સપ્ત, અષ્ટ, નવ, દસ, એકાદશ ને દ્વાદશ. બાર કલાક હોય તો બાર આ પ્રમાણે આવી જાય, બરાબર. પંચ થી લઈ એટલે ષટ એક મૂકી દેવાનું, સપ્ત થી લઈને દ્વાદશ સુધી સેમ જ છે, એ બેમાં સેમ જ રહેશે, એમાં કઈ ચેન્જીસ થશે નહીં. આટલો થોડોક ચેન્જીસ છે આ સંખ્યામાં, સમયમાં થોડોક ડિફરન્સ છે એટલે મારે લખવાનું રહ્યું. એકમ સંખ્યામાં થાય પણ એક વાગ્યો એમ કેવું હોય તો શું કહેવાય? એક વાદનમ. એક વાગ્યો, એકમ વાદનમ એમ ન બોલાય, ખોટું પડે. દ્વે વાદનમ ન બોલાય, દ્વિવાદનમ. ત્રીણી વાદનમ ન બોલાય, ત્રિવાદનમ. આટલો ચેન્જીસ છે જુઓ સંખ્યામાં અને સમયમાં. ચતવારી વાદનમ ન બોલાય, ચતુર્વાદનમ. પંચવાદનમ બેમાં સેમ રહેશે, પંચ આમાં અને પંચવાદનમ અહીંયા. ષટ, અહીંયા ટ છે, અહીંયા ડ થઈ જશે, ષટવાદનમ. તો અહીંયા શું થઈ જશે? ષડવાદનમ. સમજાઈ ગયું? એટલે આ પ્રમાણે તમે આમાં આ પ્રમાણે લખી શકો છો. પછી સપ્ત, તો અહીંયા સપ્તવાદનમ. અષ્ટ, અષ્ટવાદનમ. નવ, નવવાદનમ. દશ, દશવાદનમ. એકાદશ વાદનમ, દ્વાદશ વાદનમ, બરાબર. હવે સવા બાર વાગ્યા એમ કેવું હોય? સવા બાર વાગ્યા, તો ગુજરાતીને ફોકસ કરવાનું. કેટલા વાગ્યા છે? સવા બાર વાગ્યા. તો સવા બાર, સવાને શું કહેવાય સંસ્કૃતમાં? સપાદ. કેટલા વાગ્યા છે? બાર. તો બારને શું કહેવાય? દ્વાદશ. વાદનમ એટલે વાગ્યા, સપાદ દ્વાદશ વાદનમ, સવા બાર વાગ્યા. પછી સાડા બાર વાગ્યા, તો સાડાને શું કહેવાય? સાર્ધ. સાર્ધ દ્વાદશ વાદનમ, સાડા બાર વાગ્યા. પછી પોણા બાર વાગ્યા, અત્યારે પોણા બાર વાગ્યા છે, તો પોણાને શું કહેવાય? પાદોન દ્વાદશ વાદનમ, પોણા બાર વાગ્યા. સમજાઈ ગયું? એ ત્રણ આવડી ગયું. હવે મિનિટ વધારે ઓછી હોય, આ તો પંદર પંદર મિનિટના ગાળા એવા જુઓ, પંદર મિનિટ, પછી પંદર મિનિટનો ગાળો એટલે ત્રીસ મિનિટ, પછી પંદર મિનિટનો ગાળો પિસ્તાલીસ મિનિટ, પંદર પંદર મિનિટના ગાળા. વચ્ચેની મિનિટ એ તો એક થી ચૌદ મિનિટ, એકત્રીસ થી, સોરી, સોળ થી ઓગણત્રીસ મિનિટ, એકત્રીસ થી ચુમ્માલીસ મિનિટ, આવું હોય તો શું કરવું? એના માટે બે શબ્દ, અધિક અને ઊન. તો હવે જુઓ તમે,
बार ने पांच एटले बार ने पांच वधारे थाय, बार वाग्या ने पांच मिनिट वधारे, बार मां पांच तो पांच मिनिट ओछी, आटलो तमने खबर पड़े। बार ने पांच एटले पांच मिनिट वधारे, बार मां पांच एटले पांच मिनिट ओछी। तो बार ने पांच लखवू होय बराबर, तो हवे एमां शुं करवानुं तमारे मिनिटमां, मिनिटनुं खास शीखजो बराबर, ए तमने पूछाशे मिनिटनुं शुं करवानुं तमारे, मिनिट जेटली होय ने एटली मिनिट पहेला लेवानी। ओलू सपाद सार्ध पादनो तो आवड़ी गयु, हवे मिनिटनुं होय तो अधिक अने ऊन बराबर छे। तो जुओ पांच मिनिट वधारे छे, बार ने पांच, पांच मिनिट वधारे छे। ओके अहींया तमने लखी दऊं छुं, जो बार ने पांच मिनिट वधारे छे बराबर, तो केटली मिनिट वधारे छे पांच, अहीं शुं लखवानुं पंच, एटले पांच थाय तमने आवडे छे। पछी वधारे छे एटले शुं आवे, अधिक एटले वधारे, पंच प्लस अधिक एटले पंच अधिक थयुं, अने केटला वाग्या छे तो के द्वादश वादनम, बार वाग्या छे। आवुं थयुं, हवे जुओ अहीं तमे तो के पंचमां रहेलो अ प्लस नी आगळ अने प्लस नी पछी अ, तो नियम शुं लिखो छे, अ प्लस अ बराबर शुं थाय आ, तो पंचमां रहेलो अ अधिकमां रहेलो अ, अ प्लस अ बराबर शुं थई जाय आ, तो अहीं शुं थई जाय पंचाधिक, द्वादश वादनम, तो जेम छे तेम पंचाधिक द्वादश वादनम। समझाई गयु, मिनिटमां प्रमाणे बराबर, अने बारमां पांच ओछी छे एटले केटला वाग्या कहेवाय, तो के अग्यार पंचावन थाय, अग्यार पंचावन एटले बारमां पांच ओछी थाय बराबर छे। आने बे रीते लखी शकाय, पंचावन मिनिट वधारे अने अग्यार वाग्या बराबर, अने पांच मिनिट ओछी अने बार वाग्या, अग्यार अग्यार ने पंचावन एटले बारमां पांच थयुं ने। ओके तो आने शुं लखाय, केटली मिनिट ओछी छे आमां, तो के पांच बराबर, पांच मिनिट ओछी छे, तो पंच अधिक नहीं लखवानुं, अधिक एटले वधारे छे। हवे ऊन, ऊन एटले शुं थाय, ओछी, तो ऊन आपणे लखू पंच प्लस ऊन, पंच प्लस ऊन केटला वाग्या छे, बार वाग्या, बार मां पांच ओछी तो द्वादश वादनम बराबर छे। हवे जुओ अहींया तमे, तो बार मां पांच छे एटले पंच प्लस नी आगळ अ प्लस नी पछी उ, अहींया जुओ नियम में बीजो नियम, अ प्लस उ बराबर शुं थई जाय ओ, अ प्लस उ बराबर शुं थई जाय ओ, तो अहींया शुं थई जाय पंचो न, पंचोन द्वादश वादनम। समझाई गयु, एटले आ रीते विद्यार्थी मित्रों तमने समय आवड़ी जासे बराबर छे। एटले खास करीने तमे आ आजे समय छे ए खास करीने फोकस करजो बराबर, पांच वधारे अने पांच ओछी एम आ प्रमाणे तमे शीखी शको छो, शीखी शकाय छे आ प्रमाणे। पंचाधिक द्वादश वादनम, बार ने पांच, पंचोन द्वादश वादनम एटले बार मां पांच। समझाई गयो, आ रीते तमे लखी शको छो बराबर। ओके तो आ संख्या तमने हवे आवड़ी गई ने एनी साथे साथे समय पण आवड़ी गयो बराबर। ओके हवे आपणे अहींया तमने चित्र देखातुं हशे, आपणे त्रण पेरेग्राफ आपेला छे, ए त्रणेय पेरेग्राफनुं भाषांतर समझवानुं छे। तो त्रण पेरेग्राफ जुओ, एक बे अने त्रण, त्रणेय पेरेग्राफ तमने देखाता हशे, रेडी। ओके तो आ प्रमाणे मम दिनचर्या अने एना त्रण पेरेग्राफ में आपेला छे। आ त्रण पेरेग्राफ में शुं छे, मारी पोतानी दिनचर्या, एक बाळक छे ई बाळकनी पोतानी दिनचर्या आपेली छे, ए दिनचर्या में वधु प्रमाण में समय आवे ए माटे आ दिनचर्या ए मूकेली छे, जेथी वधु संस्कृत में समय आपणने आवड़ी जाए। तो अहींया समय आपेलो ज छे, ए आपणने प्रोपरली समझाई जशे बराबर छे। ओके एटले आ रीते तमे समय खास करीने सीखजो। ओके चालो समझीए छीए आपणे,
અને સાથે સાથે બે પીડીએફ આપેલી છે, એકમાં સમયની પીડીએફ છે અને એકમાં આપણે જે લખવાનું છે પાઠ આઠનું એ બધું પાઠ આઠની પીડીએફ આપેલી છે. બે પીડીએફ તમારે પાકા ચોપડામાં લખવાની થશે. તો જુઓ, અહમ પ્રતિદિનમ, હું દરરોજ ષડ વાદને ઉત્તિષ્ઠામી. ષડ વાદને, જો અહીંયા વાદનમ એટલે વાગ્યા, પણ વાદને એટલે વાગ્યે, એટલું તમારે યાદ રાખવાનું. હું દરરોજ ષડ એટલે છ, ષડ વાદને છ વાગ્યે ઉઠું છું. તો જો સમય આવ્યો, આ રીતે તમને ઘણા બધા સમય આવશે એટલે તમને રિવિઝન થઈ જશે, તમને આવડી જશે. ષડ વાદન તહ, બરાબર, આ બે શબ્દો યાદ રાખવાના, તહ અને પર્યંતમ, આ બે શબ્દો તમારે ખાસ કરીને યાદ રાખવાના છે, બરાબર છે. તહ એટલે થી અને પર્યંતમ એટલે સુધી. તહ એટલે થી અને પર્યંતમ એટલે સુધી, આ બે શબ્દો ખાસ કરીને તમે યાદ રાખજો, બરાબર. ષડ વાદન એટલે છ, તહ એટલે થી, છ વાગ્યાથી છ વાગ્યે ઉઠું છું, બરાબર. પછી શું, ષડ વાદન તહ છ વાગ્યાથી સાર્ધ, ષડ વાદન પર્યંતમ. સાર્ધ એટલે સાડા, ષડ વાદન એટલે છ વાગ્યા, પર્યંતમ એટલે સુધી. સાડા છ વાગ્યા સુધી દંત ધાવનમ, બ્રશ સ્નાનમ એટલે સ્નાન કરું છું. રેડી? તો વધુ પ્રમાણમાં આમાં શું આવશે, સમય આવશે. એટલે સમયને ખાસ તમે ફોકસ કરજો. પછી તો કે સાડા છ વાગ્યા, બરાબર, સાડા છ, સાર્ધ ષડ વાદન તહ, સાડા છ વાગ્યાથી સપ્ત વાદન પર્યંતમ, સાત વાગ્યા સુધી, અડધી કલાક, સાડા છ થી સાત, યોગાસનમ કરોમી, યોગાસન કરું છું. તદનંતરમ, ત્યાર પછી, દુગ્ધમ પીબામી, દૂધ પીવું છું. અલ્પાહારમ કરોમી, નાસ્તો કરું છું. હવે બીજો પેરેગ્રાફ જોઈએ આપણે. મમ માતા ગૃહકાર્યમ કરોતી, મારી માતા ઘરકામ કરે છે. ગૃહકાર્ય એટલે હોમવર્ક નહીં, ઘરકામ, સંજવાણી કરવી, પોતા કરવા, કપડાં ધોવા, વાસણ ઉટકવા, આ બધું ઘરકામ. મમ માતા, મારી માતા ઘરકામ કરે છે. અહમ તામ, હું તેને સહાયમ કરોમી, મદદ કરું છું, સહાય કરું છું. પાછું ત્યાં સુધી નવ વાગ્યા થઈ ગયા. હવે નવ વાગ્યા પછી શું, તો કે નવ વાદન તહ, નવ વાગ્યાથી દસ વાદન પર્યંતમ, એક કલાક, દસ વાગ્યા સુધી અધ્યયનમ કરોમી, અભ્યાસ કરું છું, વાંચું છું. પછી સાર્ધ એકાદશ વાદને, સાડા અગિયાર વાગ્યે ભોજનમ કરોમી, ભોજન કરું છું. સાર્ધ એકાદશ, એકાદશ એટલે અગિયાર, સાર્ધ એટલે સાડા, સાડા અગિયાર વાગ્યે ભોજન કરું છું. સપાદ દ્વાદશ વાદને, સપાદ એટલે સવા, સવા દ્વાદશ એટલે બાર વાગ્યે વિદ્યાલયમ ગચ્છામી, શાળાએ જાઉં છું. તત્ર અહમ, ત્યાં હું વિવિધાન વિષયાન પઠામી, વિવિધ વિષયોને ભણું છું. ત્યાં હું વિવિધ વિષયોને ભણું છું. થર્ડ પેરેગ્રાફ જોઈએ. ત્રીજો પેરેગ્રાફ તમને દેખાતો હશે. સાયમ એટલે સાંજે, પ્રાતઃ એટલે સવારે, મધ્યાહ્નમ એટલે બપોરે, અને સાયમ એટલે સાંજે. સાંજે ષડ વાદને છ વાગ્યે, એટલે સવા બારે સ્કૂલે જાય તો પોણા છ વાગ્યા સુધી એની સ્કૂલ હોય. પછી શું કે છે, સાયમ ષડ વાદને, સાંજે છ વાગ્યે અહમ, હું ગૃહમ આગચ્છામી, ઘરે આવું છું. સાંજે છ વાગ્યે હું ઘરે આવું છું. સપાદ ષડ વાદન તહ, સવા છ વાગ્યાથી, સપાદ એટલે સવા, ષડ વાદન એટલે છ વાગ્યા, તહ એટલે થી, સવા છ વાગ્યાથી સપાદ સપ્ત વાદન પર્યંતમ, સવા સાત વાગ્યા સુધી અહમ ક્રીડામી, હું રમું છું, બેટ બોલ રમું છું, દોડાદોડી કંઈ પણ રમું છું ટૂંકમાં. તદનંતરમ, ત્યાર પછી, અહમ સાયમ પ્રાર્થના કરોમી, સાયમ પ્રાર્થના કરું છું, સાંજની પ્રાર્થના કરું છું. સાર્ધ સપ્ત વાદન તહ, સાડા સાત વાગ્યાથી સાર્ધ અષ્ટ વાદન પર્યંતમ, સાડા આઠ વાગ્યા સુધી, સાડા સાત થી સાડા આઠ, એક કલાક, પુસ્તકમ પઠામી, ઇતર વાંચન જે કહેવાય પુસ્તકને વાંચું છું.
सार्ध अष्टवादने साढ़ा आठ वाग्ये पाछू भोजनम करो मी रातनु भाणु छे रातनु भोजन करू छू। नव वादनतः नव वाग्या थी सार्ध नव वादन पर्यंतम साढ़ा नव वाग्या सुधी दूरदर्शनम पश्यामी टीवी जोऊ छू। दूरदर्शन एटले टीवी टीवी जोऊ छू। सार्ध नव वादनतः साढ़ा नव वाग्या थी दश वादन पर्यंतम दस वाग्या सुधी जनन्या एटले मातानी अने तातेन एटले पितानी सह साथे वार्तालापम करोमी वातचीत करू छू। अने दशवादने शयनम करोमी अने दस वाग्ये शयन करू छू अर्थात सूई जाऊ छू। बराबर आ एक बाळकनी दिनचर्या छे। आवी आपणे आपणने समय आवडी गयो छे। हवे मिनिट केटली वधारे होय मिनिट केटली ओछी होय साढ़ा सवा पोणा एने बधा आपणने आवडी गयो छे समय, तो ये आपणे आपणी पण दिनचर्या पोतानी बनावी शकीए छीए संस्कृतमां। बराबर छे। एटले आपणे एक्स्ट्रा होमवर्क तरीके तमे तमारी जे बुक छे बुकने छेल्ले साव छेल्ला पेज ऊपर तमे आवी पोतानी तमारी दिनचर्या बनावी शको छो संस्कृतमां। बराबर छे। एटले आ रीते एक बाळकनी दिनचर्या ऊपरथी आपणने समय छे ए पण संस्कृतमां आवडी जाय। सातमा चेप्टरमां आपणे संख्या शीखेली हती, एक थी सौ सुधीनी संख्या ए तमने आवड़ी गई छे, तमे पाकी करी लीधी छे, एक्जाम में पूछावानी छे। बराबर। अने समय छे ए पण आजे आपणे शीखी लीधो छे। बराबर। अने हवे नेक्स्ट लेक्चर में आपणे नवमू चेप्टर भाषा सज्जता ए नवमू चेप्टर जे छे बराबर ग्रामर व्याकरण विषयनू ए आपणे नेक्स्ट लेक्चर में जोईशुं। बराबर। अने ते तमने जे बे पीडीएफ होमवर्क में आपेली छे बन्ने पीडीएफ सुंदर अक्षरों में तमारा पाका चोपड़ा में तमारे लखवानी छे। बराबर। एटले आठमो पाठ टोटली तमने समझाई जाशे। अने आ पेपर स्टाइल छे मैं तमने कीधी छे एक थी नौ चेप्टर ने एसी मार्क। बराबर। आ प्रमाणे पेपर स्टाइल छे, तमे आ प्रमाणे पाकू करजो। जे कदाच आपणे हवे एक्जाम आवे तो आ प्रमाणे प्रिपेरेशन आपणे करी शकीए तैयारी करी शकीए। बराबर। ओके। तो बधा घरे रहेजो, बधा सुरक्षित रहेजो, अने आपणुं जे एक थी आठ चेप्टर जे चाल्या छे એનું એકદમ દ્રઢીકરણ કરો, અને નવમા ચેપ્ટર જે વ્યાકરણ ચાલવાનું છે એની તમે પ્રતીક્ષા કરો. બરાબર. તો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.